سيدرات سولنكي نحن جارة سوپاٹ ماندی سوپاٹ کھیلی ہمیں کہی دو کہ تمہیں تو جناگر نا کبھی سو ہمیں سوپاٹ کھیلی آج جتنی باجی لیکن بابا منے ماری پاں کا اسے نہیں کہ جناگر تو سے پہلے آج جتنی باجی کری پہلے باجی ماں کو جناگر آ رہی بیجی باجی ماں راڑی ارزو مستق آ رہی گیا અને ધીમે 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 બીજલ સારણ જ્યારે જૂનાગઢ આવ્યા ઉપરકોટ આવી દરબારને એટલું કીધું દોહા છંદ સંગીત વગાડ્યા અને રાડિયાસે કીધું બાપ માંગી લો પડવી માંગી લો હું માંગુ બાપ હું માંગી નહીં દઈએ કે નો દઉં બને ને હું રાજપૂત છું અને એમાં ટૂંકમાં એક બીજી વાત કરું કે જંગલનો રાજા સિંહ છે એને આપણે સિંહ અને દરબારોને નામ વાહે સિંહ લાગી છે પછી ભરતસિંહ હોય માનસિંહ હોય જે કઈ હોય ધર્મેન્દ્રસિંહ હોય વાહે સિંહ લાગે પણ જંગલનો રાજા અને આ દરબાર સિંહ ફેર એક જ વાતનો છે કે જંગલનો રાજા છે ને ગાયને મારે અને ગધેડાને મારે આ હિ નો કરે આ હિ નો કરે છે એથી પદવી ઊંચી મળે છે રાડિયાસને કીધું બાપ તારું મસ્તક હારીને આવ્યું છે ઓહો એમાં શું છે બગડવી મસ્તક જ હાર્યા પણ આવા કદાચ દહ માતા આવતા સારણને ઉતારીને આપી દે ઉતારી લો માથું માથું ઉતારી લીધું ટૂંકમાં સોલંકીને અમે માથું લાવ્યા સિદ્ધરાજે કીધું કે માંગી લો ગઢવી કે હવે કાંઈ ન માંગો કેમ પછી ગઢવી શું કહે સારણને સોંપ્યું અરે રે તને રંગશે રાડિયાસ શીસ સારણને સોંપ્યું અરે રે તને રંગશે રાડિયાસ
करती खोड़िया रे करती खोड़िया धन धन से रानी जाया होडल मावा रे आया જામનગર ઉતર્યો બસ સ્ટેશન ખંભા દાદા પછી ત્યાંથી રિક્ષા વાળા આવ્યા એને એમ છો કે હિન્દી ભાષી છે મન કે કિધર જાના મેં કીધું સાત રસ્તા મન કે દસ લગેગા મેં કીધું દસ બની દેગા કલાકાર હમતા છે આપણે જાજો સમય લેવો નથી ભાવનગર છે ભલામણ કોઈ વાંધો નહીં આપણે સજા આપશું પણ એને પૂછવા તો જો 1800 નો ધણી એ ભાઈ તે ફૂલે મને પથ્થર માર્યો બાપુ મેં તમને પથ્થર નથી માર્યો મારા કરમ ફૂટ્યા મારા કરમ નબળા છે તમને પથ્થર લાગ્યો પાંચથી મેં અન્ન ફાડ્યો નથી બોરડીને પાણો માર્યો બે પાંચ બોર ખીલ્યા ને બાપુ મેં બોર ખાતા બીજું કાંઈ તમને ઈરાદો નતો મારે પથ્થર મારો તેથી સાંભળજો આ શબ્દ 1800 નો ધણી ખૂબ બોલ્યો એ ભાઈ બોરડીને પથ્થર મારી તો બોરડી તને શું આપ્યું કે બાપુ બોરડીએ બોર આપ્યો હો બોરડી ભોર આપ્યો કે હા ભલા મારા બોરડી જો ભોર આપ્યો તો હું તો 1800 પાદર નો ધણી મને પાણો માર્યો કાય નો આપું તો મારો આખી ગોહિલ વાડ લાજે એ દરબાર એટલે આપણે વિનંતી કરું સ્વાગત કરશે ભારતભાઈ
सर्वकार्ये सुसर्वदा निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सुसर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः एक पुष्पम एक बिली पत्रम एक लोटा जल की धार तुमने खोले थी आज हमने सहजा करा हारो लादे ने होकारा पड़तारा कर जो आजले खबर पड़ा दूध चौना मा जाए हां
ચાર કરે છે ચાર વેદની વાત શિવને મજો દેવ દિન રાત શિવને મજો દેવ દિન રાત બોલાવને તને મજો દેવ દિન રાત હે શિવને મજો દેવ દિન રાત એશિયા ખંડ અમેરિકા ખંડ યુરોપ ખંડ ન્યુઝીલેન્ડ ખંડ આ ખંડ ની વાત આવી ને હમણાં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો સાહેબે કે બોલજો છોકરા આપણા દેશમાં ખંડ કેટલા એક છોકરો ઉભો થઈને કે ત્રણ કયા કે શિખંડ પાખંડ ને લોખંડ છોકરા સારું બાળકો છે ભગવાન નું રૂપ છે પણ ઓછા હોય તો નકર હમણાં એ બેન એક તો આ લગ્ન ગાળો એટલી બધી ગળદી અડધા તો ઘેરે રાખતા હો તે બેન કન્ડક્ટર માથે કીજા નાય કે તું કેમ અમને ખબર પડે એમ અમને નહીં ખબર પડતી હોય તારા બાપ અડધા ઘેરે છે કેટલા હશે બોલો પછી આટલા બધા દેશો ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા એમાં સાહેબ હારામાં હારો કોઈ દેશ હોય તો એ ભારત છે અને ભારતની અંદર પાછા આટલા બધા રાજ્યો મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ બિહાર બિહાર તો પાછું જોયા જેવું લાલુ પ્રસાદ યાદવ ને માથામાં બે ગુમડા થયા ડોક્ટર પાસે ગયો ને એટલે ડોક્ટરે કીધું મુંજાતા નહીં સિંગડા ઉભે તમારે સહમત થવું એવું જરૂરી નથી પણ સારું લાગે તો સહમત થવામાં વાંધો નથી સાહેબ સત્ય હોય ને એને કોઈ દી ગદકી ન ગમે એને હંમેશા ચોખ્ખાઈ જ ગમે છે કારણ કે ભારત દેશની અંદર હરિચંદ્ર રાજા સત્ય માટે વેચાણો સાહેબ આખો દેશ હતો કોઈ ખરીદનાર નહોતો મળ્યો ત્યારે આ વાલ્મીકિ સમાજે એમ કીધું તો રાજા મુંજાતા ને અમારા ઘરે આવી જાય સાહેબ એ સમાજ છે પાયાનો પથ્થર છે સાહેબ કોઈ હો માળનું બિલ્ડિંગ હોય તો એવું નહીં માની લેવાનું કે જે ઉપર ઈંટડા આપણને દેખાય છે એનું જ યોગદાન છે સાહેબ પાયામાં પથ્થર પડ્યો હોય એનું યોગદાન હોય ત્યારે જ બિલ્ડિંગ ઊભું હોય છે એમાં મારી સામે રા સમાજ બેઠો છે સાહેબ જેટલો ઉપકાર તમારો તમારી માથે આપણી બધાની માથે આમ તો દેવાયત બોદરનો છે સાહેબ એટલો જ એક ભીમડા રખે હરનો એની માથે ઉપકાર છે વાલભાઈ વડારણ હુંડલો લઈને નીકળી ભાઈ અને સામે ભીમડો મળ્યો તો કીધું બેન ક્યાં જા છો ભીમડા રાજનું કામ છે બેટા બેટા એક કામ કરીશ મારું કે બોલ બેન શું કામ કરીશ તું કે તો મારા ખોળિયામાંથી જીવ કાઢી દઉં એ કે ભીમડા જીવ નથી કાઢી દેવાનો પણ આજ આપણે એક રાજધર્મ નિભાવવાનો છે રાજભક્તિ નિભાવવાની છે બોલ બેન શું છે હુંડલો લઈને નીકળવા વાળો માણા છો બેટા એક હુંડલો લઈ લે ને ભાદર બધી હુંડલો લઈ લે તો રાજની ભક્તિ થઈ જાય જો સીમાડે માલભાઈ છે વાટ જોવે છે ટૂંકમાં વાત લઉં છો વાત તો બહુ લાંબી છે પણ એટલો બધો આપણી પાસે સમય નથી બધાને થોડા થોડા સાંભળવા છે એટલે વાલભાઈ વાત જોતો હતી ભીમડો આવ્યો લે બેન મેં મારી ફરજ પૂરી કરી છે ભીમડા તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે ભાઈ કઈ વાંધો નહીં બેન તારે જ્યાં જવું એને ભોગી જાય ડહકડકલા વાલભાઈ આગળ ગયો એટલે ભીમડાએ હાથ કર્યો એ ભાઈ એ બેન એ વાલભાઈ શું છે ભાઈ કે હું હુંડલો લઈને આવ્યો મેં એટલું બધું કામ કર્યું તું એક મારું કામ નહીં કર બોલ શું કામ છે તારે એક વસ્તુની જરૂર છે મારે માગી લે ભીમડા તું કે તો તારે માટે આ બાવાલભાઈ બજારમાં વેચાઈ જવા માટે તૈયાર છે એવું તે મોટું કામ કર્યું છે ભીમડા બેન તારે વેચાવાનું ન હોય પણ તારા ભેટની અંદર આ જે કટારી છે ને હોડાની મૂછવાળી એ મારે જોતી છે વાલભાઈ ને ઘડી કેવો વિચાર થયો ભાઈ નાનું માણા છે એટલે કદાચ હોનામાં જીવ એનો લાગ્યો હશે કાંઈ વાંધો નહીં ભીમડા લેતો જા ભીમડા રખે હરને કટારી આપી વાલભાઈ પાછો ફરીને હાલતી થઈ અને ભીમડા એ કટારીથી પોતાના પેટમાં સાહેબ ઘા મારીને આંતરડાનો ઢગલો બહાર કાઢી નાખ્યો તો વાલભાઈ કે છે ભીમડા એ ભાઈ ત્યાં શું કર્યું આ માટે તે કટારી માંગી હતી મારી પાસે આવું કરવાનું કારણ શું ભીમડાએ બહુ સરસ જવાબ આપ્યો છે ભાઈ કે વાલભાઈ નાનું માણા છું મારું નાનું પેટ છે
અને ઓડી મોટી વાત કદાચ હું મારા હૈયામાં ન હંગરી હકું અને કાલ મારાથી આ સમાજની અંદર બોલાઈ જાય કે નવગણને મેં અહીંયા ભોગાડ્યો છે તો મારી લાજ ધરમ લાજ ભક્તિ લાજે ભાઈ.